समाचार सूरत थी। सूरत में महा वावाझोड़ा की असर जोवा मळी, जे रीते अहेवालो प्राप्त थई रह्या छे। सूरत में वावाझोड़ा ने लईने दरिया में सुरक्षा करवामां आवी। तो सूरत ना सुवाली दरिया खाते पोलिस ने सुरक्षा गोठवामां आवी छे, चुस्त बंदोबस्त गोठवामां आव्यो छे। दक्षिण गुजरात ना दरिया में करंट आवी शके छे अने आज समाचार ने पगले सुवाली दरिया में वधु मोजा उछळता होय छे, एटले के कोईपण प्रकार की दुर्घटना न बने ते माटे पोलीसे चांपतो बंदोबस्त गोठवी दीधो छे। तो महा वावाझोड़ा ने लईने हाल दरिया में सुरक्षा वधाराई छे। सूरतना सुवाली दरिया कांठे पोलीस नो चांपतो बंदोबस्त गोठवायो छे, कारण के कोईपण प्रकार की अनिच्छनीय घटना न बने। मोटा भागे प्रवासीओ पण दरिया किनारे दिवाळीनी रजाओ छे अने खास लोको फरवा बहार निकळ्या छे, त्यारे खास प्रकारनी सुरक्षा पोलीस तरफथी चांपतो बंदोबस्त गुजरातना दरिया किनाराओ पर, कारण के एलर्ट जाहेर करवामां आव्युं हतुं अने आज एलर्टने पगले पोलीस पण बंदोबस्तमां जोडाई गई छे। दृश्य आप जोई रह्या छो, सूरत थी सुवाली दरिया किनाराना दृश्य। त्यां पोलीसनो चांपतो बंदोबस्त लगावामां आव्यो छे, सुरक्षामां गोठवाई गई छे पोलीस अने खास सहेलाणीओ पर नजर राखी रही छे पोलीस के कोईपण प्रकारनी कोईपण अनिच्छनीय घटना न बने ते माटे खास प्रकारनो बंदोबस्त अहीं गोठवायो छे। एक तरफ लोको दिवाळीनी रजाओ माणी रह्या छे, अलग अलग जे पर्यटक स्थळ छे, खास दरिया किनाराना जे स्थळ छे त्यां लोको अत्यारे जोई रह्या छे, ते पछी दीव होय सूरतना अलग अलग दरिया किनारे लोको रजा माणवा गया छे अने त्यां ज आ प्रकारना समाचार चोक्कस। लोको एक समय निराश थया हता, परंतु हवे निराश थवानी जरूर नथी। વધુ માહિતી લઈશું સંવાદદાતા અમારી સાથે સુરતથી ધ્રુવ જોડાઈ ચૂક્યા છે। ધ્રુવ, જે રીતે અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે, મહા વાવાઝોડાની જે મહા આફત જે હતી તે હવે ક્યાંક ને ક્યાંક ટળી ગઈ છે, પરંતુ તેમ છતાં તંત્રના એલર્ટને પગલે પોલીસનો ચાંપતો બંદોબસ્ત સુરતના દરિયા કિનારે અત્યારે ગોઠવવામાં આવ્યો છે, કેવા પ્રકારનો માહોલ જણાવશો? બિલકુલ, જે પ્રકારે આજે મહા વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય થયું છે તેને લઈને દક્ષિણ ગુજરાત સહિતના જેટલા પણ દરિયાઈ વિસ્તારો છે તે દરિયાઈ ખાસ મરીન પોલીસ દ્વારા સુરક્ષામાં તૈનાત કરી દેવાય છે, કારણ કે આ જે દક્ષિણના જેટલા દરિયાની સીમ છે ત્યાં વધુ કરંટ આવી શકે છે, તેને લઈને તમામ આ જે દરિયાઈ વિસ્તાર છે ત્યાં ખાસ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે। અત્યારે પણ આ સુરતનો સુવાલી દરિયા કિનારો છે, સૌથી વધુ અહીં મોજા જોવા મળતા હોય છે, સૌથી વધુ દરિયામાં અહીં કરંટ જોવા મળતો હોય છે, તેને લઈને અહીં સૌથી વધુ પ્રવાસીઓની જે છે તે અહીં ભીડ સૌથી વધુ જોવા મળતો હોય છે, ઘસારો સૌથી વધુ જોવા મળતો હોય છે, અને તેને લઈને ખાસ અત્યારે ચાપતો બંદોબસ્ત મરીન પોલીસ દ્વારા અહીં ગોઠવવામાં આવ્યો છે। મરીન પોલીસની ખાસ એક ટીમ અહીં રાત દિવસ અહીં ગોઠવવામાં આવી છે, કેમ કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની પર અત્યારે ખાસ નજર રાખી રહી છે, કારણ કે હાલ દિવાળી વેકેશનનો સમય ચાલી રહ્યો છે, રજાઓનો સમય ચાલી રહ્યો છે, અને ખાસ કરીને સુરતના સુવાલી દરિયા કાંઠે સૌથી વધુ લોકો પ્રવાસીઓ અહીં ફરવા આવતા હોય છે। ત્યારે હાલ જે પ્રકારે મહા વાવાઝોડું સક્રિય થયું હતું તે પહેલા વાવાઝોડું સક્રિય થયું હતું, ત્યારબાદ હવે મહા વાવાઝોડું સક્રિય થયું છે, અને તેને લઈને આ દરિયાઈ વિસ્તારોમાં સૌથી વધુ મોજા ઉછળી શકે છે, કરંટ આવી શકે તેવી વાત હોય છે, અને તેને લઈને ખાસ આ દરિયા કિનારે પોલીસની એક ટીમ તૈનાત કરી દેવાઈ છે। આપણી સાથે એ જે ગામિત મરીન પોલીસના પીએસઆઈ અહીં સુરક્ષા માટે ખાસ જોઈ રહ્યા છે, તેઓની સાથે વાત કરીશું। ગામિત સાહેબ, તમે જણાવશો ખાસ કઈ રીતની અહીં તૈયારી કરાઈ છે, પોલીસની કઈ રીતે સુરક્ષા વધારાઈ છે, અહીંયા શું કહેશો અને શા માટે? હાલની અંદર મહા વાવાઝોડું અરબી સમુદ્રની અંદર સક્રિય થયું છે, એના ધ્યાનને લઈને આ સુરત સિટીની અંદર સૌથી નજીકમાં સુવાલી બીચ આવેલો છે, અને અહીંયા હાલમાં દિવાળી વેકેશન ચાલતું હોય જેથી પ્રવાસીઓનો ઘસારો વધારે પ્રમાણમાં છે, જેથી લઈને અહીંયા દરિયાની અંદર ખૂબ જ કરંટ જણાતો હોય, જેથી કોઈ બી અનિચ્છનીય બનાવ ન બને એના માટે અમારી મરીન કમાન્ડોની પૂરી એક હી ટીમ તૈનાત કરવામાં આવેલી છે, અને મારી જોડે 5 બીજા કમાન્ડો છે। કોઈક મેસેજ મળે અને માનો કે દરિયો વધુ તોફાની બનતો હોય એવા સમયમાં મરીન પોલીસની કામગીરી કઈ રીતની રહેતી હોય છે, લોકોને કઈ રીતના બચાવ અને જાગૃત કરાતા હોય છે, શું કહેશો? અમારી પાસે બીજા બચાવ માટેના સાધનો છે, લાઈફ બોયા છે, તેમજ લાઈફ જેકેટ છે, તેના દ્વારા અમે જો કે અમને સંદેશો મળે આ જગ્યા પર
જાનહાનિ થાય એવું છે તો તાત્કાલિક અમે અમારા કમાન્ડો જોડે પહોંચીને તેઓને બચાવવાની પ્રક્રિયા કરીએ છીએ. બિલકુલ, એટલે સુરતના આ નજીકના આવેલા દરિયા કિનાર છે, સુવાલી દરિયા કિનારો ખાસ સૌથી વધુ લોકપ્રિય દરિયા કિનારો છે. સાથે સાથે તમે જોઈ શકો છો અત્યારે પણ પ્રવાસીઓની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે, પરંતુ તે પ્રવાસીઓનો ઉત્સાહ નિરુત્સાહના પરિણામે તેને લઈને ખાસ અહીં જે પોલીસ બંદોબસ્ત છે તે ખાસ ગોઠવાયો છે. મરીન પોલીસ તમામની સુરક્ષા માટે અહીં ગોઠવી દેવાઈ છે. જો કોઈ આ દરિયામાં જો કોઈ વધુ કરંટ જણાશે અને જો વધુ મોજા ઉછળતા જણાશે તો તમામ પ્રવાસીઓને અહીંથી બહાર ખસેડી લેવા માટે અને બહાર આવી જવા માટે પણ તૈનાત વધારી દેવાઈ છે સુરક્ષા. તે ઉપરાંત પ્રવાસીઓને અંદર ન જવા માટે પણ પોલીસ અહીં સૂચના આપી શકે છે, પરંતુ હાલ દરિયો શાંત છે તેથી પોલીસ પણ તેઓની અહીં સુરક્ષા માટે અહીં છે અને તેઓને સુરક્ષાનું ખાસ ધ્યાન રાખી રહી છે. પરંતુ જો કોઈ ઘટના બને અથવા તો કોઈ ખાસ મેસેજ મળે તેવા સંજોગોમાં પોલીસ અત્યારે અહીં ગોઠવાઈ છે અને કોઈ પણ પ્રકારની અનિચ્છિત ઘટના ન બને તે માટે ખાસ ધ્યાન અત્યારે સુરતની આ મરીન પોલીસ આપી રહી છે. જી 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 ધ્રુવ, આભાર. અમારી સાથે જોડાયા, તમામ ચિતાર દર્શાવ્યો, ખાસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો ધ્રુવ અમારી સાથે ઉપસ્થિત હતા સુરતના સુવાલી દરિયા ખાતે. હાલ તેઓ અત્યારે ઉપસ્થિત છે, ખાસ પોલીસનો ચાપતો બંદોબસ્ત અહીંયા લગાવાયો છે. કોઈ પણ જાતની અનિચ્છનીય ઘટના ન બને તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, કારણ કે એક તરફ સહેલાણીઓ મજા માણી રહ્યા છે, લોકો દિવાળીની રજા માણવા માટે દરિયા કિનારાના જે વિસ્તારો છે તેની પર પસંદગી ઉતારતા હોય છે, અને તે જ પ્રકારે તંત્રના એલર્ટના પગલે પોલીસે ચુસ્ત બંદોબસ્ત અહીં ગોઠવ્યો છે.